मिलो रे हिठ एक जाल मेरे उड़ जाए जुदा जुदा दे मीठू जोलो एक ले जो रे हमारा हुरजू शेरे आओ वालना ये लागड़ा अपने आगे बधा भेड़ा रे घड़ी कुनो बधो से मिला लोढ़मा ये लेवा सोरे अच्छा जरे पूर मारे वो भो भेड़ो नहीं थवाई पंखीड़ानो मेड़ो रे पिठो एक जार मेरे પંખીડાનો મેળો ખરેખર ખૂબ આનંદ કર્યો આજ. અને હજી જે કંઈ થોડી વાર આનંદ આપ બધા બેઠા છો, મજાની વાત તો એ છે. માતાઓ બહેનો પણ હજી બેઠા છે. આવી વાતો સંસ્કૃતિ છબર. અમારે પણ પ્રોગ્રામો તો ખૂબ કરી, પણ અમુક વર્ગ મળે ત્યારે અમને પણ બોલવાનો આનંદ આવે. અને આજ તો સાહિત્યની ભૂખ જાગી છે, બધાએ સાંભળે છે ખૂબ. જ્યાં જ્યાં જઈ ને હારી વાતો સાંભળે છે, કારણ કે આ બધું બહુ ઓછું મળે છે એટલા માટે. પણ મને ફરમાઈશું બે ચાર છે, કંઈક મારી ફરમાઈશું, કંઈક હું તમારી લઈશ, એટલે બેયનું હોય ને આવી મજા આવે. બાકી તમે મુંબઈમાં પ્રોગ્રામ હતો તો એક વિહક વરનો છોકરો આવ્યો ચીઠીમાં લખીને, એ કે આલ્યો આ તો બોલજો જ, વાંચ્યું તો એ ખબર પડી હોય. એ કે મોસંબીનો રંગ ગાજો. મેં કીધું ફ્રીજમાંથી કાઢીને પી લેજે, અહીંયા મોસંબીનો ન હોય કસુંબીનો હોય. હા હોય ને તો શું કહેવો, એને શબ્દોની જ ખબર નથી, એને તો હું બીજી વાતે હોય મમ્મા. પણ સ્વર્ગસ્થ બચ્ચુ ગઢવી, અમારા સાહિત્યકાર બચ્ચુ ગઢવી, વાર્તાકાર જબરજસ્ત, એમણે મુંબઈમાં વાર્તા માંડેલી. અને એણે એવું કીધું કે પતિ પત્નીનું દાંપત્ય જીવન જો સારું હોય તો એના સંતાન બહુ સારા થાય, એમના સંતાન સંસ્કારી થાય. ત્યારે બી આર ચોપરા મહાભારતના ડાયરેક્ટર લેખક, એમણે એને પ્રશ્ન કરેલો બચ્ચુ ગઢવીને કે કવિરાજ તમે વાત કરો છો મુંબઈમાં આ વાત માંડેલી અને એમની હાજરી. બી આર ચોપરાએ કીધું કે જેના માવતર દાંપત્ય જીવન સારું હોય તો એના સંતાન હારા થાય. તો ગાંધારી પોતાના પતિને આંખો નહોતી ધતરાષ્ટ્રને, તો ગાંધારી આખી જિંદગી આંખે પાટા વાળ્યા કે મારો પતિ દુનિયા ન જોઈ શકે તો મારે દુનિયા નથી જોવું. તો આવી પતિવ્રતા નારી છતાં એનો દુર્યોધન એનો દીકરો આવો કેમ થયો એમ. તમે કહો છો દાંપત્ય જીવન સારું હોય તો સંતાન હારા થાય, તેથી બચ્ચું ગઢવી એને જવાબ દીધો હતો કે બાળક હોય ને એને મા પેલું શિક્ષણ આપે. માની જે બે આંખ છે ને, એ એક આંખ છે એ સંસ્કારની છે અને એક આંખ શિક્ષણની છે. સંસ્કાર અને શિક્ષણની બે આંખો એ જેથી આ દેશની જનતા પાટાવાળી દે ને, એના દીકરા દુર્યોધન જ થાય, એમાં બીજું આવે નહીં કાંઈ. એના દીકરાને કોઈ દી હારા સંસ્કાર મળવાના જ નથી, એના દીકરા દુર્યોધન જ થાય. એમ સંસ્કારની વાતો જેણે સાંભળી છે, હારી વાતો હારા ગીતો જેણે સાંભળ્યા છે, એના માટે આ વાતો કહેવાય. એટલે કેવા હલરડા બેઠી બેઠી, પછી મેરાણી હોય, આહિરાણી હોય, ક્ષત્રિયાની રાજપૂતાણી હોય, કોઈ પણ આ દેશની ધરતીની માં એ હાલડા ગાતી તો દીકરાને શું કહેતી હોય, મારા દીકરાને હું જોઈશે કે માત જુલાવે એ જ રે બેટા ને એની માત જુલાવે જ રે પુરાને સોપે ગીત ગાતા ગાતા માત જુલાવે રે પુરાને સોપે વગી
झूलावे रे ને નીંદરું ના આવે માતાના મુખથી ગીત સાંભળવા એટલે નીંદરું ના આવે અને પછી આગળમાં એમ કે લાડડી જોશે રે વીરાને લાડડી જોશે હિમા વીરાની હરે ઘમસાણ ઘૂમનારી એક લાડડી જોશે અને છેલે બેટડા જોશે રે આ મારા વીરાને બેટડા જોશે રે કેવા કે ક્યાંક હાંકડ કરે એવા નહીં કોભાન કરે એવા નહીં કે તો બેટડા જોશે રે વીરાને બેટડા જોશે રે હિમાળા હિંદના હાચવ નારા બેટડા જોશે રે હા અદ્ભુત વાત છે કોણ કહે કોણ સાંભળે દોનું ભયે કપૂત હમ જેસે ચારણ ભયે અન તમ જેસે રજપૂત હિંદના હિમાળા મને એક યુવાનની યાદી થઈ એટલે કહી દઉં ટૂંકમાં 1971 હિન્દુસ્તાનના હિમાળા જોખમમાં ઉતરેલા 50,000 નું સૈન્ય લઈ અને આહિયા ખાન ના હુકમ થી ટીકા ખાન જેથી સરહદ ની માથે ઉતર્યો મામા ઓસિંતા નો ઈ ઉતરી પડ્યો એમાં આપણા ભારત ને ખ્યાલ નતો હવે ટુકડે ટુકડે આકડી સેના આપણે સેના આપણે ઘણી હતી પણ એકારે ભેગું થવાની સીધો 50,000 ને લઈને ઉતર્યો અને એની બાંગ્લાદેશમાં એની બહુ મોટી જીત થઈ ઓછામાં ઓછા 30,00,000 માણસો ને મારી નાખ્યા બાંગ્લાદેશમાં પછી એને મદમાં ઈ આયા ઉતર્યો અને સરતાજસિંહ નામનો સરદાર પંજાબનો એ આપણી સેનાનો પ્રમુખ હતો ઓસિંતાનું જ્યારે યુદ્ધ કરવાનું થયું ત્યારે એને થયું કે હવે સીધી લડાઈમાં પૂગી નહીં આપણે આપણું સેન ભેળું કરી વાર લાગે ત્યારે હાંજને ટાણે બધી સેનાના યુવાનોને ભેળા કરી અને એ સરતાજસિંહ નામનો જે આપણો સેનાપતિ હતો પંજાબનો એમણે બધા યુવાનોને પડકાર કરીને કીધું છે કોઈ માયનો લાલ કે પાકિસ્તાનની સેનાની પૂરેપૂરી બાતમી એની આખી ડિટેલ એનો ચક્રવ્યૂહ શું છે એની સેનાનો પ્લાન શું છે એ બધું જાણીને આપણને કહી શકે એ બધી આપણને એની ખબર હોય વ્યૂહની તો જ આપણે એને હામી ટક્કર જીલી શકીશું કારણ કે એ ક્યારે 50,000 લઈને ટીકા ખાન ઉતર્યો છે નકર જીત નહીં શકી છે કોઈ જુવાનામાંથી બાતમી પૂરી લઈ આવે એવો અને તેદી મામા હિમાળાનું ખેતર હોય સેલું પાણી ઘટ્યું હોય ઘઉં ગાભે આવ્યા હોય પાણી ન મળ્યું નહીં ગાભે આવેલા ઘઉંના ડુંડા મરડાઈ જાય ને તડકાના એમ બધા યુવાનો માથા આમ કરી ગયા કારણ કે પાકિસ્તાનની 50,000 સેનાનો વ્યૂહની કેવી રીતે છે શું છે એ જાણીને પાછું આવવું કેમ બધા નીચું જોઈ ગયા વચ્ચેથી એક યુવાન ઊભો થયો ને કાતરાની માથે હાથ દીધો આ સતી ઘટના છે આને યાદ કરવા પડે આજ તો જ આ ધરતી રાજી થાય નકર નિહા નાખે થયું ઉભો સલામ કરી બ્રિગેડિયર ને પેલા તો પછી કીધું સાહેબ કોઈ નહીં જાતે તો મેં જા રહા હું પાકિસ્તાનની સેનાની પૂરેપૂરી બાતમી મેળવી અને કદાચ જમ રાજા પોતે યમ પોતે કાળ પોતે મને રોકવા માટે આવે અને એ કાળના જડબા ચીરી અને હિન્દુસ્તાનની સેનાને પાકિસ્તાનની પૂરી બાતમી આપું તાઉંધી જો કાળ પણ મને લઈ જઈ શકે ને તો હું મેરાણીનો જાયો નાગાજણ સિસોદિયો ન કહેવા આ મારી પ્રતિજ્ઞા છે સાબી એણે તેથી પ્રતિજ્ઞા કરી અને ગયો તો એની વાત તો બહુ લાંબી છે 32 ગોળીઓ લાગી હતી સેનાની બાતમી મળીને જ્યારે પાછો વળ્યો ને શંકા પડી ગઈ મશીન ગન હાલતી જે ટેન્કું હતી ટેન્કું ઉપાડેલી એને પાકિસ્તાનની ટેન્કું ઉપાડી ધાતા ધાતા કરતી ધણનાટી બોલાવી સેનાનો હોથ વાળતો વાળતો આવતો હતો વિંધાઈ ગયો અને છેલ્લે અહીં પૂગી ગયો ને કીધું કે આમ નહીં આમ છે આ જગ્યાએ આટલી ટેન્ક આટલી એની પાસે ટેન્કું છે આટલા હથિયારો છે આટલી સેના છે એ અંદર બધી જઈ ગુપ્તવેશમાં બધું જાણ્યું છેલ્લે શંકા પડીને પછી નીહર્યો અને અહીંયા આવી અને બધી બાતમી આપણા બ્રિગેડિયરને આપી અને એણે પ્રાણ છોડ્યા ઇન્દિરા ગાંધી એમણે તેથી કાગળ લખ્યો હતો મોઢવાડામાં કે હે મેરાણી હે નાગાજણની મા તે કઈ રીતનું એને દૂધ ધવરાવ્યું છે કે 32 ગોળીઓ લાગ્યા પછી તારો દીકરો આપણી સેના સુધી ફૂગીને બાતમી આપી હે ગયો ક્ષત્રિયાણી તને સલામ છે
इंदिरा गांधी नो लखेलो कागळ आज ने फेड्यो छे बाप आ वातो छे अने ई नागाजन बातमी आप्या पछी छेला श्वास घूटतो तो युवानो कहता था तने दवाखाना भेळो करी तू बची जाए के ई मारे काई आवे नथी मारी माने एटलू कहजो मेघाणी लखीश શું કહેતો હોય છે નાગાજણ કે મારી લે તું એટલું કેજે રે મારી માને એટલું કેજે કે ઘેરાતી રાત ના છેલા એ શ્વાસ ફૂટન તો એક નામું મારી માને એટલું કે જે રોશો નામ માવડી મારી મારી માં રોતી નહીં તારે તો ગૌરવ લેવાની વાત છે માં તે જ મને કીધેલું જનેતાએ જ કીધું તું નાગાજણ સિસોદિયો જેથી સરહદ માથે જતો હતો ને તેથી જગદમા મેરાણીએ એમ કીધું હોય છે કે પ્રસૂતા કી વેદના કો સફલ હી કરી દે શીઘ્ર ઠંડા કર માં કા પેટ ડંકા ભજવા દેતો અરે મર મિટ જાના કહલાના મર્દાના પુત કિંતુ નહીં કાયરતા રંચ દિખલાના તું પાછા પાવ દે કે પૂંખ માકીના લજાના લેસ બેરીન કે બીચ વિજય ઝંડા ફરકા દે તું અરે કરંત હાહાકાર શત્રુ સૈન મે મહાન હો એસા ઘમસાન બેટા રન મે મચવા દે તું આ દેશની જનતાએ એવું કીધું છે અને એટલા માટે આવી વાતો બહુ જરૂરી છે આજ આ યુગમાં તો વધારે